થી પૂરણપોળી બનાવી પ્રોટીન ની માત્રા થી ભરપૂર એવી તુવેર ની પૂરણપોળી ખૂબ જ સરળ રીતે ટિપ્સ અને ટ્રિક્સ ની સાથે બનાવી પૂરણપોળી બનાવવા માટે મેઈન ઇન્ગ્રેડિયન્ટ્સ માં તુવેર દાળ ઘી તેલ ઘઉંનો લોટ ખાંડ અને એલચી પાવડર time for the pain with the grind I could change in my mind pick a lane commit and climb the only way dan ne sarki rite joy ane palari tue dan ne joy palari ane pani tema thi kadi nakhyu che હવે આ દાળ માં થોડું પાણી એડ કરી અને ગેસ પર ગરમ કરવા મૂકો તુવે દાળ માં પાણી નાખી તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકી છે ઉકળે અને એ પાણી ફીણ વાળું થાય એને નાખી દો જે હેલ્થ માટે જરા પણ સારું નથી પાણી ઉકળી ગયું છે અને ફીણ વળ્યા છે આ પાણીને આપણે ફેંકી દઈશું અને ફરીથી પાણી નાખી અને કુકર બંધ કરીને સીટી વગાડવાની છે They wanna say my name, but they holding back. They wanna say they hate, but they know it's cap. I ain't play no games, I just do that's fact. And I don't feel no shame, it's a mood you lack. I go crazy. તુવે દાળ માં એક્સ્ટ્રા પાણી નાખીને કુકર નું ઢાંકણું ઢાંકીને 4 થી 5 સીટી વગાડવાની. હવે ગેસ બંધ કરી દે. ઉના લોટ માં મોણ માટે તેલ એડ કરો અને ધીરે ધીરે પાણી નાખતા જાઓ અને રોટલીના લોટ જેવો લોટ બાંધો એકદમ રોટલીના લોટ જેવો નરમ લોટ બાંધો લોટ બંધાઈ ગયો છે હવે આને થોડી વાર રેસ્ટ આપો દાળને કુકરમાં બાફતી વખતે જરૂરિયાત મુજબનું જ પાણી એડ કરો જેથી કરીને ઝડપથી પૂરણ ગાઢું થઈ જશે અને ઢીલું પણ નહીં થાય દાળને ગેસ પર ચડાવો અને ગેસની ફ્લેમ મીડિયમ આંચ પર કરી તેની અંદર ખાંડ એડ કરો ખાંડના બદલે તમે ગોળ પણ નાખી શકો છો કોલ્હાપુરી ગોળ બહુ સરસ લાગશે અને ખાંડ અને ગોળ પણ થોડા થોડા માત્રામાં તમે નાખી શકો છો આને સતત હલાવતા રહો અને જેટલું પાણી ઓછું હશે તેટલું જલ્દીથી ઘટ્ટ થઈ જશે અને સતત હલાવતા રહો ગાઢું થઈ જાય નહીં ત્યાં સુધી મેં અહીંયા કુકરમાં જ પૂરણ બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે કેમ કે કુકર થોડુંક ઊંડું હોય છે અને હાથમાં તેના છાંટા ઉઠતા નથી અને જેટલું તમે પાણી વધારે હશે એમ પૂરણ વધારે બહાર ઉઠશે તમે કઢાઈનો ઉપયોગ કરી શકો છો પૂરણપોળીનું મિશ્રણ એકદમ ઘાટું થઈ ગયું છે હવે આ પૂરણ તૈયાર છે પૂરણને ઠંડુ કરવા માટે રાખી દો પૂરણ એકદમ રેડી છે એમાં હલકું એવું દેશી ઘી નાખો એડ કરો અને એલચી પાવડર એડ કરો અને સરખી રીતે મિક્સ કરી દો અને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરવા મૂકી દો પૂરણપોળીનું પૂરણ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ ગયું છે લોટના મીડિયમ ગોયણા બનાવી લો ગોયણા તૈયાર થઈ ગયા છે હવે આને આપણે રોટલીની જેમ મોળશું કોઈનું નહીં ને
અટામણમાં રગદોળી તેની રોટલી વણો હલકા હાથે. રોટલીમાં એક ચમચો ભરીને પૂરણ એડ કરો અને આ રોટલીને સરખી રીતે બધી બાજુથી પેક કરી દો. કચોરીની જેમ તેને વાળો અને ઉપર જેટલો ભાગ વધારાનો વધે તેને કાપી નાખો. આને હવે લોટના અટામણમાં રગદોળીને ફરીથી નાની એવી હલકા હાથે રોટલી વણો. હલકા હાથે વણવાથી સરસ મજાની રોટલી ફૂલીને દડા જેવી થશે. લોઢીને ગરમ કરવા મૂકો. સ્ટફિંગ વાળી રોટલીને લોઢી પર શેકવા મૂકો. મીડિયમ આંચ પર પૂરણપોળીને એક તરફ હલકી શેકાઈ ગઈ છે તેને ઉઠલાવી નાખો. બીજી સાઈડ સરસ શેકાઈ ગઈ છે, હવે તેને ફેરવી દો. હલકા હાથથી વણમાંથી રોટલી એકદમ ફૂલશે, એકદમ ફૂલી ગઈ છે. આ રીતે જ બધી રોટલી વણીને લોઢી પર શેકતા જાઓ. રોટલી એકદમ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે બધી રોટલી હલકા હાથે શેકતા જાઓ અને એકદમ ફૂલાવેલી પૂરણપોળી તૈયાર કરો. એકદમ પૂરણપોળી ફૂલી ગઈ છે દડા જેવી. આને લેયર સેવા સરસ રીતે ખુલશે ને કે ઘી ચોપડવાની મજા આવશે. અને ખૂબ જ સરસ રીતે ખુલશે. જેટલી તમે હલકા હાથે વણશો અને શેકશો ને એટલી જ બધી પૂરણપોળી ફૂલીને દડા જેવી થશે. પૂરણપોળીની જે સાઈડમાં લેયર દેખાતા હોય તેમાં છરીથી લેયર ખોલી અને ખૂબ માત્રામાં ઘી ચોપડો. આવી જ રીતે દરેક પૂરણપોળીના લેયર ખોલીને તેમાં સારું એવું ઘીનું પ્રમાણ નાખી અને પૂરણપોળીની મજા લો. પૂરણપોળીમાં જેમ ઘી વધારે હશે ને એમ પૂરણપોળીનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. તમે આ રીતે પૂરણપોળી બનાવશો તો તમારી પણ પૂરણપોળી ખૂબ જ સ્વાદિષ્ટ થશે. જો એકાદી પૂરણપોળી પણ ફૂલીને દડા જેવી ન થઈ તો તમે એને ચમચીથી આકા પાડીને અંદર ઘી પૂરી શકો છો. પૂરણમાં જેમ ઘી જશે ને એમ પૂરણપોળી સરસ લાગશે. તૈયાર છે ગુજરાતી પૂરણપોળી.